સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર એક બે નહીં 33 વખત દુબઈ પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું, એ પણ વર્ષ 2023-2024 દરમિયાન. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285ના આચાર્ય પરવાનગી લીધા વિના વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું. વેપાર હવે સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને 3.5 કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી, જેને લઈ આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની આચાર્ય દ્વારા જે છે એ સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ અંગે સુરતમાં શાસના અધિકારીને કોઈ જ માહિતી નથી. હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. સુરત નગર શિક્ષણ સમિતિના જે શાસન અધિકારી છે મેહુલ પટેલ, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસે જાય તો ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને NOC લઈને જાણ કરવાની હોય છે. જાણ કર્યા વગર કે પછી ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જાય અને એની ફરિયાદ આવે તો તેને લઈને તપાસ તો થાય જ છે. જો આચાર્ય દોષિત જાહેર થશે તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમે કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે અમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ એવા આચાર્ય કે જે શિક્ષણને સાઈડમાં મૂકી અને 33 વખત પરમિશન વગર વિદેશ પ્રવાસે ગયા, લાગે છે ખરું કે તેમની સામે કડક કાર્યવાહી થાય? બિલકુલ પંકજ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા નંબર 285ના શિક્ષક સંજયભાઈ છેલ્લા એક વર્ષમાં 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે. જોકે આ બાબતની કોઈને જાણ નથી, પણ જે દુબઈ ખાતે જેઓ વેપાર કરતા છે તેની પૈસાની લેતી દેતી ખાતે બાબતે તેમને અમદાવાદ બોલાવી તેમનું અપહરણ કરી તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને આખો મામલો સામે આવ્યો છે. જેને લઈને તેઓ માર મારવાને લઈને 1 મહિનાની રજા પર ઉતરી ગયા છે અને એ બાબતે ક્રોસ વેરિફિકેશન શરૂ થયું છે. ત્યારે ખ્યાલ આવ્યું કે આ શિક્ષક શાસન અધિકારીની મંજૂરી વિના 33 વખત એક જ વર્ષમાં દુબઈનો પ્રવાસ કરી ચૂક્યા છે, પોતાની નોકરીમાં સતત ગેરહાજર રહે છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારે ગેરહાજર રજાઓ મૂકી અને સરકારી પગાર લેવા સાથે સાથે દુબઈમાં વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે. જોકે શાસન અધિકારીને આ વિશે કોઈ પણ જાણકારી નથી. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ અધિકારી કહી શકાય, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ આ મામલામાં તપાસ કરવા માટેની સૂચના આપી છે. ત્યારે સૌથી મોટી વાત છે કે સરકારી પગાર લેનારા આ સંજય નામનો આચાર્ય છે કે જે છેલ્લા એક વર્ષથી સતત દુબઈનો પ્રવાસ કરે છે, પણ રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઈ ઓલખ થયું ઠપ. સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ છે. કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, સિવિક સેન્ટરમાં સર્વર ઠપ થયું છે, ક્યારે આ સર્વર વ્યવસ્થિત થશે, શું કહી રહ્યા છે કોર્પોરેશનના સત્તાધીશો? પંકજ, છેલ્લા 2 દિવસથી આજે છે એ રાજકોટના સિવિક સેન્ટર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો આ લાઈન છે, લાંબી લાઈનો, તે અહીંયા છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. અહીંયા અરજદારો છે તે સવારથી જ આવી જતા હોય છે. આજે પણ સર્વર બંધ છે, હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ. આપણી સાથે અહીંયા કેટલાક ભાઈઓ છે, તમે કેટલા વાગે આવ્યા છો અને કેવી હેરાનગતિ? 1.5 કલાક થયો થાય ભાઈ એને, હેરાનગતિ. આજ ત્રીજો દિવસથી આવ્યા એને, પરમ દિવસે આવ્યા હતા, કાલે આવ્યા 1.25 કલાક લાઈનમાં ઉભા રહ્યા, પણ કાલે સર્વર બંધ હતું એટલે નીકળી ગયો ઘરે અને આજે વહેલા આવ્યા છે. હવે જોઈએ શું થાય છે, જોઈએ હવે શું કરીએ છીએ. આ લોકો ખોલીને સર્વર ચાલુ થાય તો કેટલાક મહિલાઓ છે, બાળકો સાથે આવ્યા છે, બાળકો સાથે હેરાન થઈ રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવો છો, શું પરિસ્થિતિ? ડેમ પાસેથી આવો છું. ચાર દિવસ થઈ ગયા છે. હા, પરમ દિવસ 2-3 છોકરાઓ છે, મારે ત્રણેને લઈને આવી હતી, આજ એકલો આવ્યો અને આની. હા, ત્યાંથી આવતા પણ રિક્ષા નથી મળતી તોય આવું જ છું. બાળકો સાથે લોકો આવી રહ્યા છે, મહિલાઓ આવી રહી છે, તેમને જે છે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઈનો છે તે જોવા મળી રહી છે.
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સર્વર ક્યારે શરૂ થશે તે હજુ સુધી ખ્યાલ નથી આવી રહ્યો. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે મહાનગરપાલિકા કચેરી છે ત્યાંના દ્રશ્યો છે. હું આપણે આ સિવિક સેન્ટર ખાતેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા ખાસ બોર્ડ પણ મારેલું છે. બોર્ડમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે કે હાલ જે છે એ આ સર્વરની કામગીરી જે બંધ છે એમના કારણે અત્યારે જન્મ જે આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી શરૂ નહીં થાય. એટલે કે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો છે તે પારાવાર હેરાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ અરજદારો છે તે આવતા હોય છે અને નાના બાળકો સાથે પણ કેટલીક મહિલાઓ આવતી હોય છે તેમને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી હાર્દિક, રાજકોટનો તો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલો છે, વર્ષો થઈ ગયા અને આ પ્રકારની સ્થિતિ જ્યારે રાજકોટમાં જોવા મળે જ્યાં સર્વર ઠપ થાય, ત્રણ ત્રણ દિવસ સુધી લોકો લાઇનમાં ઉભા રહે, કોર્પોરેશનના કોઈ પણ વ્યક્તિએ આ બાબતમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ, ત્રણ દિવસ સેના લાગી જાય છે, તો શું આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે અધિકારીએ? પંકજ, માત્ર જે સિવિક સેન્ટર નહીં પરંતુ આધાર કેન્દ્ર છે તેની પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા પણ છેલ્લા ચાર ચાર દિવસથી આ લાઇનો લાગેલી છે. અહીંયા જે છે કહી શકાય કે સર્વરનો પ્રોબ્લેમના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જે હું આપણે દ્રશ્ય બતાવી રહ્યું છે કે આધાર કેન્દ્ર બહારના છે. અહીંયા પણ 25-50 નહીં પરંતુ 100 થી પણ વધુ લોકો છે તે લાઇનમાં હેરાન થઈ રહ્યા છે. લોકો છે એમને એક ધક્કેથી કામ પણ નથી થતું અને ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ અહીંયા આપણી સાથે કેટલાક આધાર કાર્ડ કઢાવવા આવેલા ભાઈઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા દિવસથી હેરાન થાઓ છો અને શું પરિસ્થિતિ? ના, અમે તો આજે જ આવેલા છીએ અને લાઇન તો ઘણી છે, 150-200 માણસો છે અહીંયા કણે. અને એમ કહેવામાં આવે કે 2 દિવસથી સર્વર ડાઉન છે, એટલે આજે પણ વારો આવે એમ શક્યતા નથી. આજે શું કહેશો? એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, બીજી બાજુ સર્વરના પ્રોબ્લેમના કારણે લોકોને હેરાન થવું પડે છે, શું પરિસ્થિતિ? અત્યારે જો હું પૂર્વ ઝોનમાંથી આવું છું, જ્યાંથી પણ અહીંયા ફૂલ લાઇન છે, ત્યાં પણ વારો આવેલો નથી, તો અહીંયા આવ્યો છું. હવે અહીંયા જોઈ છે શું વારો આવે છે કે નથી આવતો. 15 દિવસ ત્યાં હું ધક્કા થઈ રહ્યો છું, 15 દિવસ ત્યાં લેવલ આવતું. મારે હું નામ ચડાવવું છે આધાર કાર્ડમાં, મોબાઈલ કરવાના છે, બરોબર? મંગજ, જે રીતના ભાઈ છે એ પણ જણાવી રહ્યા છે, માત્ર એક બે જગ્યા નહીં પરંતુ આવી અનેક જગ્યા છે. અહીંયા કેટલાક બહેનો છે. બેન, શું કહેશો, તમે ક્યાંથી આવો છો? અમે જસણ પાસેના ભડલી ગામેથી આવ્યા છે. અમે 3-4 દિવસથી આવ્યા છીએ અને અહીંયા કોઈ જવાબ નથી દેતા. જમવાનો બ્રેક પડે તો તરત એની રજા, હજી 10 વાગ્યા તો ઓપન નથી અને 5 વાગ્યા તે ક્લોઝ કરે. અમે ઘરે ક્યારે જાય નક્કી નથી. 3 દિવસથી અમે બપોરે જમવાનું નથી મળતી, છતાં કોઈ કંઈક કોઈ બોલતું નથી. નથી એક્સ્ટ્રા એક મારી ઓપન કરી સુવિધા કરવી જોઈએ ને? KYC માટે આટલું બધું કર્યું છે તો એક્સ્ટ્રા આધાર કાર્ડ માટે બારી ખોલવી જોઈએ ને? પંકજ, આ વ્યથા છે રાજકોટના લોકોની. રાજકોટથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો આવતા હોય છે તેઓ જે છે એ સતત હેરાન થઈ રહ્યા છે. અહીંયા કોઈ વ્યવસ્થા નથી. એક બાજુ રાજકોટ શહેરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે, બીજી તરફ કહી શકાય કે ટેકનોલોજીની બાબતમાં જે સર્વર જેવી સામાન્ય બાબત કહી શકાય તે બાબતમાં જે છે એ લોકોને હેરાન થવું પડી રહ્યું છે. લોકોમાં પણ આક્રોશ જોવા પડી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા 2-3 કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ જે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો સ્માર્ટ સિટી રાજકોટના લોકો માટે હજુ સ્માર્ટ સેવાઓ મળવી કેટલી દુર્લભ થતી જઈ રહી છે આ એનો ઉત્તમ નમૂનો છે. અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ગંભીરતાથી સર્વરને વ્યવસ્થિત કરવા માટે અને આ લોકોની જે વ્યથા છે એને જાણવા માટે પણ સ્થળ પર આવે જરૂરી છે.